ગુડ મોર્નિંગ ક્લાસ આજે આપણે જોઈશું ધોરણ સાતમાં ચેપ્ટર વન એક્ટિવિટી સેવન તો રીડ ધીસ ઇન્સ્ટ્રક્શન અહીંયા અમુક આપણને સૂચનાઓ આપી છે આપણે વાંચવાની છે ફક્ત તો શું છે ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ તો જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં ડોન્ટ થ્રો રબિશ હિયર એન્ડ દેર કચરો જ્યાંને ત્યાં ન નાખો ડોન્ટ વોક ઇન ધ જંગલ જંગલમાં ચાલવું નહીં ડોન્ટ ટીઝ ધ એનિમલ્સ પ્રાણીઓને હેરાન કરવા નહીં પ્રોટેક્ટ ધ જંગલ જંગલનો બચાવ કરવો ડોન્ટ ગીવ યુ એની ફૂડ ટુ ધેમ જંગલમાં જે પ્રાણીઓ હોય છે એમને કોઈપણ પ્રકારનો ખાવાની વસ્તુ નહીં આપવાની ધીસ પાર્ક ઇઝ અવર નેશનલ પ્રોપર્ટી આ પાર્ક છે આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ વૃક્ષો આપણા બેસ્ટ ફ્રેન્ડ્સ છે એનિમલ્સ આર ઓલ્સો અવર ફ્રેન્ડ્સ અને પ્રાણીઓ પણ આપણા ફ્રેન્ડ્સ છે વિદ્યાર્થી મિત્રો તો હવે આગળ જોઈએ બી માં ઝરના ઝુલી એન્ડ જયા વિઝિટ શાસન ત્રણ ફ્રેન્ડ છે ક્યાં ગયા હતા ફરવા શાસન ધીસ સેન્ટન્સ શોઝ ધેર બિહેવિયર ઇન શાસન રાઇટ ગુડ ઓર બેડ ફોર ધેર બિહેવિયર શાસનમાં જઈને આ પાંચ કાર્યો કર્યા હતા આ ત્રણ ફ્રેન્ડસે તે વસ્તુ સારી છે કે ખરાબ છે આપણે લખવાની છે સારી હોય તો ગુડ અને ખરાબ હોય તો બેડ ધે શઉટેડ વેન ધે શો લાયન ફેમિલી ફર્સ્ટ ટાઈમ તેઓ રાડ નાખી જ્યારે તેઓએ લાયન એટલે કે સાહસની ફેમિલીને જોયો પહેલી વખત તે ખરાબ વસ્તુ છે આપણે જંગલમાં રાડો નો નાખવી જોઈએ તો અહીંયા આવશે બેડ દે એટ પોપકોન એન્ડ ગેવ ઇટ ટુ ડીયર ટુ એને પ્રાણીઓને એટલે કે ડિયર એટલે કે હરણને પોપકોર્ન ખાવા માટે આવ્યું હતું એ પણ ખરાબ વસ્તુ છે એ વસ્તુ ન કરવી જોઈએ આપણે બેર હેબિટ કહેવાય એને જયા સ્ટોપ ઝરના થ્રોઈંગ પ્લાસ્ટિક બેગ ઇન ધ જંગલ જયા એ ઝરનાને રોઈકો કેમ કે ઝરના પ્લાસ્ટિકનો બેગ નાખતી હતી જંગલની અંદર તો એ સારી વસ્તુ છે ને રોઈકો છે એને તો એ ગુડ ત્યારબાદ જુલી એન્ડ જયા થ્રુ રબીશ હિયર એન્ડ દેર ઇન ધ જંગલ અને જુલી એન્ડ જયા કચરો નાખતા હતા જ્યાં ને ત્યાં તે ખરાબ વસ્તુ છે બેડ જુલી પુલ બ્રાન્ચિસ ઓફ ધ ટ્રી એ પણ ખરાબ વસ્તુ છે જુલી છે એ ઝાડને દાડીઓ તોડતી હતી એ આપણે ન કરવું જોઈએ હવે આપણે જોઈ લઈએ થોડીક માહિતી સાવજ વિષય એટલે કે લાયન વિષય તો એનો વજન કેટલો હોય છે પુરુષનો વજન હોય છે એપ્રોક્સિમેટલી આશરે એકસો પચાસ કિલોથી બસો પચાસ કિલોની વચ્ચે અને જે ફિમેલ હોય છે એનો એકસો વીસ કિલોથી એકસો એંસી કિલોની વચ્ચે લેન્થ એટલે લંબાઈ કેટલી હોય છે જે પુરુષ હોય છે એની એક પોઈન્ટ સાત મીટર ટુ બે પોઈન્ટ પાંચ મીટર અને ફિમેલ હોય છે એની એક મીટર ચાર મીટરથી લઈને એક પંચોતેર મીટર સુધી લેન્થ ઓફ ડે એની પૂંછની પૂછ પૂછની લંબાઈ કેટલી હોય છે સિત્તેર સેન્ટીમીટરથી લઈને એકસો પાંચ સેન્ટીમીટર લાંબી એની પૂંછ હોય છે લાઈફ સ્પાન કેટલા વર્ષ જીવે છે સોળથી અઢાર વરસ જ જીવે છે જીવે છે લાયન ટાઈપિકલ ડેટ એટલે કે ખાવામાં શું પસંદ કરે છે હરણ હોય છે જંગલી ભાલુ હોય છે બફેલોઝ હોય છે કાં તો હરણની પ્રજાતિમાં કોઈ પણ પ્રાણી હોય છે એ લોકોનું ખાવાનું ખૂબ જ ગમે છે હવે આપણે જોઈ લઈએ એક્ટિવિટી એટ વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી એટમાં શું છે સ્ટડી ધીસ મેપ એન્ડ ધ ડાયલોગ બેઝડ ઓન ઇટ આ મેપ છે એક રસ્તો બતાવ્યો છે આપણે તે રસ્તો જોવાનું છે અને નીચે આપણને એક ડાયલોગ આપ્યો છે એ પણ વાંચવાનું છે ચાલો તો રસ્તો દેખાય છે ને આપણે હવે વાંચી લઈએ રોહન અને જાવેદની વચ્ચે વાતચીત થઈ છે તો રોહન કહે છે હેલો જાવેદ નાવ આઈ એમ એટ ધ બસ સ્ટોપ વેર આર યુ રોહન જાવેદને શું કહે છે કે હું અત્યારે બસ સ્ટોપ પર છું અને તું ક્યાં છે અહીંયા બસ સ્ટોપ ક્યાં દેખાય છે વિદ્યાર્થી મિત્રો આયરુ બસ સ્ટોપ એટલે અહીંયા કોણ છે અત્યારે રોહન જાવેદ આઈ એમ એટ ધ પોસ્ટ ઓફિસ ને જાવેદ ક્યાં છે પોસ્ટ ઓફિસમાં રોહન અહીંયા છે અને જાવેદ અહીંયા છે રોહન પછી કહે છે હાઉ કેન આઈ રીચ ધેર રોહન કહે છે કે હું બસ સ્ટોપથી પોસ્ટ ઓફિસ કઈ રીતે આવું જાવેદ કહે છે ફર્સ્ટ ઓફ ઓલ કમ આઉટ ફ્રોમ ધ બસ સ્ટોપ દેન ટર્ન લેફ્ટ એન્ડ વોક અલોંગ ધ મેઇન બજાર શું કહે છે પહેલાં તો બસ સ્ટોપની બહાર આવ અને બસ સ્ટોપની બહાર આવ અને બજારના રોડ પર મેઇન રોડ પર આવી જા આ રીતે મેઇન રોડ પર રોડ બજાર અહીંયા નામ લખ્યું છે મેઇન રોડ બજાર એટલે કે આ રોડ પર આવી જાય અહીંયા અહીંયાથી બહાર નીકળે અને અહીંયા આવી જા એને એડ્રેસ આપે છે ફોન પર વાત કરતો કરતો તે આવી ગયો અહીંયા મેઇન રોડ કહેવાય આખો આખા મેઇન રોડ પર આવી ગયો અહીંયા આવી ગયો રોહન નાવ જાવેદ નાવ આઈ એમ ઓન ધ રોડ બજાર આઈ સી ધ સાઇન બોર્ડ ઓફ રાના સ્ટ્રીટ શું કહે છે હવે રોહન જાવેદને કે હવે હું મેઇન રોડ બજાર પર આવી ગયો છું અને મને બોર્ડ દેખાય છે કોનું રાના સ્ટ્રીટનું અહીંયા બોર્ડ હોય તો બોર્ડ દેખાય છે કયું રાના સ્ટ્રીટનું બોર્ડ દેખાય છે નહીં અહીંયાથી બહાર નીકળો એટલે બરાબર પછી હમ વોક સ્ટ્રેટ અબાઉટ ફિફ્ટી મીટર શું કહે છે કે અહીંયાથી પચાસ મીટર સુધી ચાલતો ચાલતો આવો જાય છે ચાલતો ચાલતો ધેન યુ વીલ સી ધ બોર્ડ સાઇન ઓફ બેંક સ્ટ્રીટ તું પચાસ મીટર ચાલતો ચાલતો આવશે અહીંયાથી અહીંયા સુધી તો તને એક બેંકની સ્ટ્રીટ દેખાશે એનો બોર્ડ દેખાશે તો દેખાય છે ને અહીંયા બેંક સ્ટ્રીટ ઓકે ધેન ટેન ટર્ન લેફ્ટ ટર્ન ફ્રોમ ધેર એન્ડ યુ વી ધ પોસ્ટ ઓફિસ અને ત્યાંથી તું ડાબી બાજુ ટર્ન મારશે તો તને પોસ્ટ ઓફિસ દેખાઈ જશે તો અહીંયાથી અહીંયાથી નીકળીને અહીંયાથી આવીને આપણે પોસ્ટ ઓફિસમાં આવ્યો છે કોણ રોહન જાવેદની પાસે રોહન અહીંયા છે તો રોહન પહેલાં અહીંયાથી નીકળે છે આમ પચાસ મીટર આગળ જાય છે અને બેંક સ્ટ્રીટ દેખાય છે આ બાજુ ઢોળાંક લે છે અને પછી લેફ્ટ ટર્ન લઈને પોસ્ટ ઓફિસમાં જતો રહે છે ચાલો આવી ગયું થતી મિત્રો તો નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે આગળ વધીશું